વાલિયા તાલુકાના જરપાણિયા ગામમાં દીપડાએ ઘર પાસે બાંધેલા વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો। વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે। વાલિયાના જરપણિયા ગામમાં રહેતા છત્રસિંહ વસાવાએ પોતાનો વાછરડો ઘર પાસે બાંધેલો હતો। તે દરમિયાન રાત્રિના સમયે દીપડાએ વાછરડાનો શિકાર કર્યો હતો, જેમાં વાછરડાનું મોત નિપજ્યું હતું। જો કે તે સમયે ઘરના એક વ્યક્તિ જાગી જતા દીપડો ભાગી ગયો હતો અને અગાઉ પ્રભાતભાઈના ઘરે બાંધેલી પાડીને શિકાર કરવાની કોશિશ કરી હતી। આ દીપડાના હુમલાથી ગામ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને ગામના લોકો ખેતરે જવા અને યુવાનો રાત્રે કંપનીમાં જતા આવતા ડર અનુભવી રહ્યા છે। દીપડાના પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે। મારું નામ ચંપકભાઈ ધીરાભાઈ વસાવા, ગામ જરપણિયા, તાલુકો વાલિયા। છેલ્લા લગભગ 4-1 વર્ષથી આ દીપડા આ બાજુ દેખાય છે અને નાના મોટા બકરાને લોકોનો શિકાર તે કરે છે, પણ હમણાં છેલ્લા કેટલાય દિવસથી તો હવે ગામની અંદર ઘૂસીને વાછરડાને પાડિયાઓનો પણ શિકાર કરવા માંડે અને એટલો બધો એક કદાવર બની ગયો છે કે હવે ગામ લોકો પણ ઘણા બધા ભયભીત થઈ ગયા છે। ગઈ રાત્રે અમારે સત્રસિંહભાઈના ત્યાં કોળમાં આવીને ત્યાં વાછરડાનો શિકાર કર્યો, એને આગલી રાત્રે પ્રભાતભાઈને ત્યાં પાડિયાનો શિકાર કર્યો। સાંજે 5:45 વાગે તો સીમની અંદર એ બિલકુલ એના બચ્ચાઓ જોડે દેખાય છે અને ગામ લોકો બધા એટલા બધા ભયભીત માહોલમાં જીવી રહ્યા છે કે ક્યારે આદમખોર બનીને હુમલો કરશે, અને નાના બાળકોની પણ અમને બહુ ચિંતા થાય છે। કારણ કે નાના બાળક હમણાં થોડું સમાચારમાં પણ જોયેલું કે ભાઈ દીપડો એ પિતાના ખોળામાંથી બાળકને ઉઠાવી ગયેલું, અને આ બધો ટીવી ન્યૂઝમાં જોઈને લોકોને હવે ચિંતાને એક જાતની દહેશત છે। એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આનું તાત્કાલિક જો પકડવામાં નહીં આવે અને જો એ આદમખોર બની ગયો તો અમારી સલામતી જોખમમાં છે, એટલે સરકારશ્રીને ફરીથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે પકડવા માટે।